વિદ્યાર્થી મિત્રો ગયા આપણી વખતે આપણે પ્રથમ પદ્ય જોઈ ગયા આજે આપણે સંસ્કૃતની અંદર બીજા નંબરનો જે પાઠ છે એ પાઠનું નામ છે યદ ભવિષ્ય વિનશ્યતી યદ ભવિષ્ય વિનશ્યતી એટલે કે યદ ભવિષ્યનો નાશ થાય છે આ પાઠનું ટાઇટલ છે હવે આ જે પાઠ છે એ પાઠ પંચતંત્ર અને હિતોપ્રદેશ નામના જે બે ગ્રંથો છે જે પ્રાણી કથા ઉપર આધારિત આ બે ગ્રંથો છે એ ગ્રંથોમાંથી આ પાઠ લેવામાં આવેલો છે આવા અહીં આગળ આપણે જોઈએ તો પંચતંત્ર જે છે અને હિતોપ્રદેશ એ પંચતંત્રના જે રચયિતા છે એ વિષ્ણુ નામ શર્મા છે અને હિતોપ્રદેશ છે એ હિતોપ્રદેશના રચયિતા છે નારાયણ પંડિત તો તમારા બે વસ્તુ ધ્યાનમાં રાખવાનું તમારે ખાલી જગ્યામાં અથવા તો જોડકામાં પૂછાય કે પંચતંત્રના રચયિતા કોણ તો વિષ્ણુ શર્મા અને હિતોપ્રદેશના રચયિતા કોણ તો નારાયણ પંડિત હવે આ પાઠની અંદર ત્રણ પ્રકારના જે માછલા છે એ ત્રણ પ્રકારના માછલાની વાત આવે છે એ ત્રણ પ્રકારના જે માછલા છે એ માછલામાં પહેલા નંબરનું જે માછલું છે નામ અનાગત વિધાતા બીજા નંબરનું જે માથલાનું નામ છે પ્રત્યુત્પન્ન અને ત્રીજા નંબરનું જે માછલું છે એનું નામ છે યદ ભવિષ્ય આ ત્રણેય જે માછલા છે એ ત્રણેય માથલાની અંદર ત્રણેય માથલાની અંદર અલગ અલગ પ્રકારની ખાસિયત છે પહેલા નંબરનું જે માથલું છે એ અનાગતવિધાતા આ અનાગતવિધાતા નામનું જે માછલું કેવું છે કે એ માછીમારોથી બચવા માટે એ પોતે બીજા સરોવરમાં જતું રહે છે મતલબ આવનારી જે મુશ્કેલી છે એ મુશ્કેલી પહેલા એ પોતે પોતાનું સમાધાન કરી લે છે મતલબ પોતે બચી જાય છે બીજા નંબરનું જે માથલું છે એ પ્રત્યુત્પન્ન નામનું જે માથલું છે એ માથલું એ માછીમારોની જાળમાં ફસાઈ જાય છે પરંતુ એ પોતાની જે બુદ્ધિ હોય એ પોતાની શીઘ્ર પ્રકારની જે બુદ્ધિ છે એ બુદ્ધિથી પોતાનો રસ્તો કાઢી લે છે અને પોતે પોતાની જાતનું રક્ષણ કરે છે જ્યારે ત્રીજા નંબરનું જે માટલું છે એનું નામ છે યદ ભવિષ્ય આ ત્રીજા નંબરનું માટલું કેવું છે તો એ આડ શું છે મતલબ આવશે ત્યારે જોઈ લેશું પડે તેમ દેવાશે એવું વિચારે છે અને ભવિષ્યનો આધાર રાખીને બેસે રહે છે ને અને ભવિષ્યનો આધાર રાખીને બેસે એટલે આ યદ ભવિષ્ય નામનું માટલું એ પોતે શિકારીની જાળમાં ફસે જાય છે અને પોતાનો વિનાશ થાય છે તો આ ત્રણેય પ્રકારના જે માછલા છે એ માછલામાં સૌથી બુદ્ધિશાળી માછલું કયું છે અનાગત વિધાતા મતલબ એ પાણી પહેલા પાર બાંધે છે આવનાર મુશ્કેલી જે આફત હોય એ આફતનું પહેલેથી સમાધાન કરી લે છે બીજું જે માછલું છે પ્રત્યુત્પન્નમતી એ અનાગત વિધાતાની વાત માનતું નથી પણ એ પકડાઈ જાય છે તો એને પોતાની બુદ્ધિથી સમાધાન કરતા આવડે છે માર્ગ હાડતા આવડે છે જ્યારે યદ ભવિષ્ય કેવું છે એની અંદર પોતાની બુદ્ધિ પણ નથી અને પોતાના જે મિત્ર અનાગત વિધાતા છે એની વાત માનતું પણ નથી અને પોતે કેવું છે આડસુ છે અને આડસુ ત્યાં પડી રહે ભવિષ્યનો આધાર રાખીને બેસે છે એટલે પકડાઈ જાય છે તો કહેવાનો મતલબ એવો છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં આવનારી જે આપત્તિ હોય અથવા તો મુશ્કેલી હોય એ મુશ્કેલીનો અગાઉથી ઉપાય કરી રાખવો પડે અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર મતલબ રોગ થતા પહેલા રોગનો ઈલાજ કરવો જોઈએ પાણી પહેલા પાર બાંધવી જોઈએ સંભવિત મુશ્કેલી હોય એ મુશ્કેલી આવે એ પહેલા મુશ્કેલીને આપણે દૂર કરવી જોઈએ પોતાના નસીબ ઉપર આધાર રાખીને જે વ્યક્તિ બેસી રહે આળસુસાઈને બેસી રહે અને એની જે દશા છે એ દશા કોની જેવી થાય તો યદ ભવિષ્ય જેવી થાય તો અહીં આપણે આ જે પાઠ છે એ પાઠ વિશે આપણે ભણીશું જોઈશું અને આ ફકરો છે એ ફકરા વિશે આપણે ભાષાંતર થોડી ચર્ચા કરીશું તમે બરાબર ધ્યાનથી જોજો સાંભળજો પૂરા એકસ્મિન જલાશય પૂરા એટલે કે પૂર્વે એકમિન એટલે કે એક જલાશય એટલે કે જળાશયમાં અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા પ્રત્યુત્પન્મતી એટલે કે પ્રત્યુત્પન્નમતી નામના અને

કદાચ એટલે કોઈક વાર એકવાર હાવે એકવાર હાવે કોઈક વાર તે જળાશયને દ્રષ્ટા એટલે કે જોઈને ધીવ્રહી એટલે કે માછીમારો ઉત્તમ એટલે કે બોલ્યા અહો અહોલે અરે અયમ એટલે કે આ હદહ એટલે કે સરોવર અથવા તો તળાવ બહુ મસ્ય કે બહુ માછલાવાળું છે હાવે તે જળાશયને જોઈને માછીમારો બોલ્યા અરે આ તળાવ બહુ માછલા છે કદાચિત કદાચ ક્યારે પણ અશ્મા પેલે આપણે ક્યારે પણ આપણે તેને ન અન્વેષ એટલે કે જોયું ન હતું ક્યારે પણ આપણે તેને જોયું ન હતું તદ્દ તદ એટલે કે તો અધ્ય એટલે કે આજે આહાર વૃત્તિ એટલે કે ભોજનની વ્યવસ્થા સંજાત એટલે કે થઈ છે તો આજે ભોજનની વ્યવસ્થા થઈ છે સ્વ એટલે આવતીકાલે અત્ર આગમ્ય અત્ર એટલે અહીં આ લે આવીને મત્સ્ય એટલે કે માછલા કુર્મ એટલે કે કાચવા આદયો એટલે કે વગેરેને વગેરે ને એટલે કે મારી નાખીશું ઈતી લે એમ નિશ્ચય લે કે નિશ્ચય કર્યો આવતીકાલે અહીં આવીને માછલા કાચવા વગેરેને મારી નાખીશું એવો નિશ્ચય કરીશું હવે આપણે આનું ભાષાંતર પાછા જોઈ જઈએ પૂર્વે એક જળાશયમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન યદ ભવિષ્ય નામના ત્રણ નર રહેતા હતા હવે કોઈક વાર તે જળાશયને જોઈને માછીમારો બોલ્યા અરે આ તળાવ બહુ માછલા વાળું છે ક્યારે પણ આપણે તેને જોયું ન હતું તો આજે ભોજનની વ્યવસ્થા થઈ છે આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેને મારી નાખીશું એવો તેમને નિશ્ચય કર્યો અથવા સામેલે હવે તેમનું તત્કુલિશોપનમ એટલે કે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચનમ એટલે કે વચન ક્ષમા કે સાંભળીને મશ્યાહા એટલે કે માછલાઓએ પરસ્પરમ એટલે એકબીજાને પ્રાહુ એટલે કે કહ્યું શ્રુતો એટલે કે સાંભળ્યો અયમ એટલે કે આ ધીવરાલાપ એટલે કે માછીમારોનો વાર્તાલાપ હવે તેમનું વજ્રન ઉપમિયા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો અધુનાલે અત્યારે અસમાપીલે આપણે અત્યારે આપણે કીમ એટલે કે શું કર્તવ્ય એટલે કે કરવું જોઈએ અત્યારે આપણે શું કરવું જોઈએ તત્ર એટલે ત્યારે અનાગત વિધાતા નામ એટલે અનાગત વિધાતા નામ નો મશ્ એટલે કે માછલો પ્રાહ એટલે કે બોલ્યો નું નામ એટલે કે ખરેખર પ્રભાત સમય એટલે કે સવારના સમયે દિવરાહા લે માછી મારો અત્ર આગમે લે અહીં આવીને મત્સ્ય સંશયમ એટલે માછલાઓનો સંશયમ એટલે કે વિનાશ કરીશ એટલે કે કરશે ઈતી એટલે એમ મમલે એટલે મને મનસિવર્તન એટલે કે મને લાગે છે એમ મારું માનવું છે ત્યારે અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો સવારના સમયે ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એવું મને લાગે છે એવું મારું માનવું છે તો અત્યારે ક્ષણ એક ક્ષણ પણ ન અહી નવસ્થા રહેવું યોગ્ય નથી તો અહીં અત્યારે એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી અશમાં બિલે આપણે રાત્રે રાત્રે જ કિશિત એટલે કે કોઈક સમીપમ એટલે પાસે આવેલા સરહ એટલે સરોવરમાં અથવા સરોવર પાસે ગંતવ્ય એટલે કે જવું જોઈએ આપણે રાત્રે કોઈક પાસે આવેલા સરોવરમાં જવું જોઈએ અહમતાવત અહમતાવત એટલે હું તો જલાશય અનંતર એટલે બીજા જળાશયમાં ગચ્છામી લે જાઉં છું હું તો બીજા જળાશયમાં જાઉં છું હવે તેમની વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું માછીમારોનું આ વાર્તાલાપ સાંભળ્યો હવે આપણે શું કરવું જોઈએ ત્યારે વિધાતા નામનો માછલો બોલ્યો ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એવું મને લાગે છે એવું મારું માનવું છે તો અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી આપણે રાત્રે જ કોઈક પાસે આવેલા સરોવરમાં જવું જોઈએ હું તો બીજા સરોવરમાં જાઉં જઉં છું અપરાહ પ્રત્યુત્પન્ન મતિ પ્રાહ કે બીજો પ્રત્યુત્પન કે પ્રત્યુત્પન્ન મતી પ્રાહ એટલે કે બોલ્યો બીજો પ્રત્યુત્પન્નમતિ બોલ્યો ભવિષ્ય અર્થ એટલે કે ભવિષ્યના માટે ભવિષ્યધર્ એટલે હું ભવિષ્યના માટે પ્રમાણ અભાવત એટલે કે પ્રમાણનો અભાવ હોવાથી માયા એટલે મારે કૂત્ર એટલે કે ક્યાં ગંતવ્ય એટલે કે જવું જોઈએ બીજો પ્રત્યુત્પન્નમતિ બોલ્યો ભવિષ્યને માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું જોઈએ તદ એટલે કે તો उत्पन्न 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 यथाकार्ये परिस्थिती प्रमाणे तत् अनुष्ठ तो उत्पन्न यथा परिस्थिती प्रमाणे करू तथा चौकम अने वडि कहवायू आहे की તથા તથાચૌક તમે લેવું અને વડી કહેવાયું છે કે ઉત્પન્ન આપતમ ઉત્પન્ન ઉત્પન્ન થયેલી આપદમ એટલે કે આપત્તિનો ઉત્પન્ન થયેલી આપત્તિનો યહ એટલે કે જે સમાધત એટલે કે સમાધાન કરે છે નિવેડો લાવે છે સહ એટલે કે તે બુદ્ધિમાન એટલે કે બુદ્ધિમાન છે અને વડી કહેવાયું છે કે ઉત્પન્ન થયેલી આપત્તિનો જે નિવેડો લાવે છે સમાધાન કરે છે તે બુદ્ધિ સારી છે ફકરો પાછો આપણે જોઈશું બીજો બોલ્યો ભવિષ્યના માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું જોઈએ તો ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ પ્રમાણે કાર્ય કરવું જોઈએ અને વળી કહેવાયું છે કે ઉત્પન્ન થયેલી જે સમાધાન કરે તે બુદ્ધિશાળી છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી પાઠ જોઈશું બાકીનો જે પાઠ છે અધૂરો એ પાઠ પછીના વિડીયોમાં આપણે જોઈશું તો તમને ખ્યાલ આવી ગયો ને આટલું ભાષાંતર તો આ પછીનો પાઠ આપણે પછીના ફકરા વિડીયોમાં ભણીશું